વાપી તાલુકાના પંડોર ગામમાં રહેતી આદિવાસી પરિવારની 12 વર્ષીય કિશોરી ઘર નજીક ગામની સ્કૂલમાં પગપાળા જતી હતી. તે વખતે એક કારમાં આવેલા અજાણ્યા ઈસમો તેનું અપહરણ કરી લઈ ગયા બાદ તેને ઘેરની પદાર્થવાળો રૂમાલ સુંઘાડી બેભાન કર્યા બાદ અજાણ્યા સ્થળે ફેરવ્યા બાદ તેણીને ગામ નજીક રોડ ઉપર ફેંકી દેવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા અપહરણકારોનો ભોગ બનેલી કિશોરીને પ્રથમ વાપી બાદ વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વાપી તાલુકાના પંડોર ગામે કોઢર ફળિયા વિસ્તારમાં રહેતા એક ધોળિયા પટેલ પરિવારની 12 વર્ષીય દીકરી ચાલીને સ્કૂલમાં જવા નીકળી હતી ત્યારે ઇકોકાર લઈને આવેલા કેટલાક ઈસમોએ હાથ પકડી લઈને તેને કારમાં ખેંચી લીધા બાદ કેમિકલ નાખેલ હોય તેવો રૂમાલ કિશોરીને મોઢે મૂકી દેતા કિશોરી બેશુદ્ધ બની હતી. જોકે તેને આછેરો ખ્યાલ રહ્યો હતો કે કેટલાક લોકો મોઢે રૂમાલ બાંધેલા હતા અને તેને ઇકોકારમાં નાખીને લઈ ગયા બાદ એક સ્થળે કાર ઊભી રાખી યુવકોએ બિયર પણ પીધી હતી. જોકે તે બાદ કિશોરીને સાંજના 6-7 વાગ્યે તેના ઘરથી 10 મીટરના અંતરે ફેંકીને જતા રહ્યા હતા. કિશોરી લથડિયા ખાતે ઘર સુધી પહોંચ્યા બાદ ઘટના અંગે પરિવારજનોને વાકેફ કરતા પરિવારના સભ્યો હેબતાઈ ગયા હતા. કિશોરીની હાલત નાજુક બનતા તેને પ્રથમ વાપી અને તે બાદ વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાબતે વાપી ડુંગરા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે એક તરફ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારુ હોવાની વાત પોલીસ કરી રહી છે અને બનેલી ઘટના બાદ પોલીસ માટે ચુનૌતી સમાન બની છે તો મહિલાઓની સુરક્ષા બાબતે પણ અનેક સવાલો ઊભા થયા છે. થાયલો તો કાંઈ ત્યાં સ્કૂલ જતી હતી તો 9 વાગ્યા ઘરથી નીકળી એટલે રસ્તામાંથી એમ કીધું છોકરીએ કે મારા હાથ ખેંચો ને મને ગાડીમાં લઈ લીધી એટલે ફટથી રૂમાલ આમ મૂકી દીધો એટલે મને થોડું બેહોશ જેવું થઈ જવાયું. પછી એમ મને ઝાંખું જેવું દેખાય પણ એટલું મારે ક્લીન નહીં દેખાય એમ ને મને એમ થોડી આમ બેસું જેવું થઈ જવાયું એમ. તમને કેવી રીતના ખબર પડી આ બધી વાત? આ એ છોકરીએ સુધી બહે છોકરી આવી ને એણે પછી કીધું અને લઈ ગયા પછી કામ કરી ગયેલા લઈ ગયેલા ને એમ તેમ ફરાવ્યા કરેલો એમ કહે ને કોઈ જગ્યાએ ઊભી રહેલા ને તા એ લોકોએ બિયારને એમ પીધેલી એમ કહે ને એમ તેમ ફેરાવ્યા કરેલો એમ છોકરી બોલી ને પછી છે ને એને છે ને 7:30 વાગે અમારા ગામના મારા ઘરથી થોડા આગળ મૂકી ગયેલા તો લથડિયા ખાતી છોકરી 7:30 વાગે ઓટલો ચડી પછી એ ગભરાયેલું હતું એટલે બેભાન જ થઈ ગઈ. પછી અમે દવાખાની ટ્રીટમેન્ટ કરવા માંડ્યા પછી અમે જીવનદીપ પહેલાં અમારા ગામડામાં ડૉક્ટર છે કારણ કે એણે ના પાડી પછી અમે તેને જીવનદીપમાં લઈ ગયા. જીવનદીપમાં કીધું કે તમે હરી હોસ્પિટલમાં લઈ જાઓ અમે હરી હોસ્પિટલમાં લઈ ગયા એટલે એને ઇન્જેક્શન આપ્યું અને થોડીક વાર આરામ કરાયો પછી એ સારી રીતના વાત કહી કે એમ બનાવ બહેનો એમ મારી છોકરીએ કીધું કે મને હાથ ખેંચી લીધો ને મને ગાડીમાં લઈ લીધી પછી મારા મોઢામાં આમ રૂમાલ આમ મૂકી દીધો એટલે મને થોડુંક આમ બેહોશ જેવું થઈ જવાય ગયું. આવી એકવાને ખેંચી મને ખેંચી લીધી અંદર ને તરત સફેદ રૂમાલમાં દવા હતી ને તે સુંઘાવી લીધી એટલે મને કંઈ હોશ જ નહીં રહ્યો. મને પછી ઝાંખું દેખાય કરતું હતું. મારે ઘરેથી ગાડી લઈ ગયા પછી પંડો ટેકરો છે ને ત્યાંથી પછી ગયા. તમે મારે લેવું ગઈ? હા. તમે એમને ઓળખો છો? તમે કોણ હતો? કઈ ગાડી લઈને આવ્યા હતા? સફેદ રંગ. કેટલા જણા હતા એ લોકો? અંદર 3 જણ હતા. મોડ બાંધી દીધું. ઘટના બનવામાં આવી કે સ્કૂલે જતી હતી 9 ને સમય નીકળે અમને એવું ખબર કે સ્કૂલે જઈએ એમ પણ સાંજને ટાઈમે 5-5:30 વાગે એની મમ્મી ફોન કરે શાકભાજી વેચવા જાય એટલે ફોન કરે કે આવીશું આવી કે નહીં આવી આવીશું આવી નથી ફોન ઉપાડ્યો નથી તો પછી મારા પાસે ફોન કર્યો કે આવીશું ફોન નથી ઉપાડે તો જરા બહેનને પાસે ફોન કરીએ એમ તો મેં બહેનને ફોન કર્યો તો બેન કે દરવાજો બંધ છે એમ કે આવી નહીં તો મેં પાછો ફોન કર્યો કે મમ્મીને કે નહીં આવી છે તો રમત માતા તો આવશે એમ પણ પછી અમારી ગામની સાહેબની ટીચર તારી સ્કૂલમાં ગયા હતા તેને ફોન કર્યો તમારી ઘરે આવેલી કે નહીં આવી ગયો પછી નહીં આવી એમ કે સ્કૂલમાં ટીચરને ફોન કર્યો આજે આવશે આવી જ નહીં એટલે તારે ગભરાટ થઈ ગઈ કે બુમાબીમ થઈ ગઈ કે મામાને ફોન કર્યો મામાને કે નહીં આવી એમ કે પછી વિચાર કર્યો ઘી ક્યાં જાય તો ક્યાં તો જાય પછી એની મમ્મી આવી તો પછી બેનને ફોન કર્યો પછી બધા મામા અને મામા છોકરે મામા ભેગા થયા તો પછી અમારા પપ્પા આવતા મેં નોકરી પર ઉતર્યા પછી એની મમ્મી આવી
પછી બાપાએ તે રસ્તામાં બહુ બુરી હાલતથી આવી કે બાપાને તે વળગી પડી ને બાપાને કહ્યું કે મને આવી રીતના મને મોડું બાંધેલું અને મને સોરી બતાવ્યું ને મને લઈ ગયેલા અને પછી હું પોતાને મારી નાખશું ને એમ સેમ કરીને બધી ધમકી બધી આપેલી અને કદાચ વિજય કદાચ પાછા રિટર્ન મૂકી ગયા પણ પછી પણ એવી ધમકી આપી કે અમારે કંઈ કહેશે બતાવશે તો તને મારી નાખશું એમ કે અત્યારે પણ એમ કે વિગત જાણી તો પપ્પા એમ કે સ્કૂલ મારથી જવાશે કે મને મારી નાખશે આ વીકમાં અત્યારે પણ બોલતી છે એને પણ થોડું ધગધગે છે પણ આપણે એફઆઈઆર કરી છે ભગવાનની કૃપા છે કંઈ વાંધો તો નથી છે પણ એને જરા કેટલા જણા હતા એની સાથે એની સાથે ત્રણ જણા હતા એને પૂછ્યું તો અત્યારે સાત બાજુ લઈ ગયા કંઈ એ મેઘવત સાહેબ બતાવતું હતા એ એરિયામાં લઈ ગયેલા હતા અને ગાડી ઉભી રાખેલી હતી ને એ લોકો દારૂ બધું પીતા હતા ને મેઘવત સાહેબમાં એ લોકો હમરે કે મેઘવત સાહેબમાં અમે આવતા છે તાર ગીલી છે એમ બીજા હતા કોન્ટ્રાક્ટર વાત થાય એટલે પણ એ હમર્યા કરે એમ એ પછી અમને વિગતમાં બધું જેથી અમે બધું પૂછશું પણ જ્યારે આવ્યું એ કનેક્શન બધું બહુ ગભરાતું હતું ને બહુ બીતું હતું ને બીવડાવેલું બહુ ને મારેલું જરા ને પછી અમને એવું થયું કે બધા પૂછવા વિગત કરતા અને એને ટ્રીટમેન્ટ કરવા મને હરિયા હોસ્પિટલ લઈ ગયા હતા હરિયા હોસ્પિટલ છે અમને સિવિલ હોસ્પિટલ મોકલાવ્યા ટ્રીટમેન્ટ લઈ ગયું એમનું નામ દિલીપભાઈ સુંદરભાઈ અને છોકરી કઈ સ્કૂલમાં ભણતી હતી હા પ્રાથમિક શાળા પણ કયા ધોરણમાં એ અત્યારે સાતમા ધોરણમાં આવી હતી સાતમા